હાલમાં થયેલા મોદી કેબિનેટ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓની એન્ટ્રી થઈ ત્યારે કેટલાક નેતાઓને પોતાનું પદ છોડવું પડ્યું। આ વખતે 43 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા, જેમાં 36 નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ મોદી સરકારમાં વધી છે। ત્યારે મોદી મંત્રીમંડળની પુનર્રચનામાં સ્મૃતિ ઈરાનીને સાવ કાપી દેવાયા એ મુદ્દે ભાજપમાં ગપશપ ચાલી રહી છે। ભાજપના કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે કે પોતાની વાકછટા અને પર્સનાલિટીથી મોદીજીને આંજી દેનારા, ઝડપથી પ્રગતિ કરનારા સ્મૃતિ મેડમ 7 વર્ષમાં એક પણ મંત્રાલયમાં સારું કામ ના કરી શકતા મોદી સાહેબની નજરમાંથી ઉતરી ગયા છે। એ જ કારણ છે કે કાપડ મંત્રાલય જેવું મહત્વનું ખાતું છીનવીને સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપી દેવાયું છે। કેટલાક લોકો એવી કમેન્ટ પણ કરે છે કે સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાં રખાયા એ જ મોટી વાત છે। નરેન્દ્ર મોદી 2014માં જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે સ્મૃતિ ઈરાનીનો ભારે દબદબો હતો। નરેન્દ્ર મોદીએ સ્મૃતિ ઈરાનીને કેબિનેટ રેન્કના મિનિસ્ટર બનાવીને મોટો આંચકો આપ્યો હતો। આ ઓછું હોય તેમ ટોપ 5 મિનિસ્ટ્રીમાં એક એવી માનવ સંસાધન મંત્રાલય આપીને નરેન્દ્ર મોદીએ આઘાત આપ્યો। સ્મૃતિ ઈરાનીએ વિવાદો પર વિવાદો સર્જાતા તેમને ત્યાંથી ખસેડીને માહિતી અને પ્રસારણ જેવું મહત્વનું ખાતું અપાયેલું। સ્મૃતિ ત્યાં પણ ના ચાલતા કાપડ મંત્રાલયમાં મોકલાયા હતા અને હવે શોભાના ગાંઠિયા જેવું કહી શકાય તેવું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપી દેવાયું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।